મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર આજે દેવ દિવાળીનું પાવન પર્વ છે આજે નાનક દેવજીનું પણ પવિત્ર પાવન પ્રકાશ પર્વ છે હું વિશ્વભરમાં બધા લોકોને અને બધા દેશવાસીઓને આ પાવન પર્વ પર હાર્દિક અભિનંદન પાઠવું છું એ પણ ખૂબ જ સુખદ સંયોગ છે કે દોઢ વર્ષના અંતરાલ પછી કરતારપુર સાહિબ કોરિડોર હવે ફરીથી ખુલી ગયો છે સાથીઓ ગુરુ નાનકજીએ કહ્યું છે કે વિચ્છ દુનિયા સેવ કમાઈએ તો દરગાહ બૈસન પાઈએ અર્થાત સંસારમાં સેવાનો માર્ગ અપનાવવાથી જ જીવન સફળ થાય છે અમારી સરકાર આ સેવા ભાવના સાથે દેશવાસીઓનું જીવન સરળ બનાવવામાં લાગેલી છે ખબર નહીં કેટલી પેઢીઓ જે સપનાઓને સાકાર થતા જોવા માંગતી હતી ભારત આજે તે સપનાઓને પૂરા કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે સાથીઓ પોતાના પાંચ દાયકાના સાર્વજનિક જીવનમાં ખેડૂતોની તકલીફોને તેમના પડકારોને બહુ નજીકથી જોયા છે અનુભવ્યા છે આથી જ્યારે દેશે મને બે હજાર ચૌદમાં વડાપ્રધાનના રૂપમાં સેવાનો અવસર આપ્યો અમે કૃષિ વિકાસ ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સાથીઓ એ સચ્ચાઈથી પણ ઘણા લોકો અજાણ છે કે દેશના સોમાંથી નેવ્યાસી ખેડૂતો નાના ખેડૂતો છે તેમની પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે તમે વિચારી શકો છો કે આ નાના ખેડૂતોની સંખ્યા દસ કરોડથી પણ વધુ છે તેમની પૂરી જિંદગીનો આધાર આ નાની એવી જમીનનો ટુકડો છે તે જ તેમની જિંદગી હોય છે અને આ નાની એવી જમીનના ટેકાથી જ તેઓ પોતાનું અને પરિવારનું જીવન ચલાવે છે પેઢીએ પેઢીએ પરિવારોમાં થતું વિભાજન આ જમીનને વધુ ને વધુ નાની કરી રહ્યું છે આથી દેશના નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે અમે બીજ વીમો બજાર અને બચત આ બધા પર ચારે તરફ કામ કર્યું છે સરકારે સારી ગુણવત્તાના બીજની સાથે જ ખેડૂતોને નીમ કોટેડ યુરિયા સોઇલ હેલ્થ કાર્ડ માઇક્રો ઇરિગેશન જેવી સુવિધાઓથી પણ જોડ્યા છે અમે બાવીસ કરોડ સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને આપ્યા છે અને આ વૈજ્ઞાનિક અભિયાનના કારણે કૃષિ ઉત્પાદન પણ વધ્યું છે સાથીઓ અમે પાક વીમા યોજનાને વધુ પ્રભાવી બનાવી છે તેના પરિઘમાં વધુ ખેડૂતોને લાવ્યા છીએ આપત્તિના સમયે વધુમાં વધુ ખેડૂતોને સરળતાથી વળતર મળી શકે તેના માટે જૂના નિયમો પણ બદલ્યા આ કારણે છેલ્લા ચાર વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનું વળતર પણ ખેડૂત ભાઈઓ બહેનોને મળ્યું છે અમે નાના ખેડૂતો અને ખેતરમાં કામ કરનારા શ્રમિકો સુધી વીમા અને પેન્શનની સુવિધાઓને પણ લાવ્યા છીએ નાના ખેડૂતોની જરૂરિયાતોને પૂરા કરવા માટે સીધા તેમના બેંક ખાતામાં એક લાખ બાસઠ હજાર કરોડ રૂપિયા હસ્તાંતરિત કર્યા સીધા તેમના ખાતામાં ખેડૂતોને તેમની મહેનતના બદલામાં ઉપજની સાચી કિંમત મળે તેના માટે પણ અનેક પગલા ઉઠાવવામાં આવ્યા દેશે પોતાના ગ્રામીણ બજાર અંતરમાળખાને મજબૂત કર્યું અમે લઘુત્તમ ટેકાના ભાવ તો વધારે જ સાથોસાથ રેકોર્ડ સરકારી ખરીદી કેન્દ્રો પણ બનાવ્યા છે અમારી સરકાર દ્વારા કરવામાં આવેલી ઉપજની ખરીદીએ છેલ્લા અનેક દશકાના વિક્રમ તોડી નાખ્યા છે દેશના એક હજારથી વધુ બજારોમાં ઇ નામ યોજનાઓ સાથે જોડીને અમે ખેડૂતોને ક્યાંય પણ પોતાની ઉપજ વેચવાનો એક મંચ આપ્યો છે અને તેની સાથે જ દેશભરના કૃષિ બજારોના આધુનિકરણ પર પણ અમે કરોડો રૂપિયા ખર્ચ્યા સાથીઓ આજે કેન્દ્ર સરકારનું કૃષિ બજેટ પહેલાની સરખામણીએ પાંચ ગણું વધ્યું છે દર વર્ષે સવા લાખ કરોડ રૂપિયાથી વધુ કૃષિ પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે એક લાખ કરોડ રૂપિયાના કૃષિ અંતરમાળખા ભંડોળના માધ્યમથી ગામ અને ખેતરની સંગ્રહ તેની વ્યવસ્થા કૃષિ ઉપકરણ જેવી અનેક સુવિધાઓનો વિસ્તાર આ બધી વાતો ઝડપથી થઈ રહી છે નાના ખેડૂતોની તાકાત વધારવા માટે દસ હજાર એફપીઓ ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે તેના પર પણ લગભગ સાત હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે માઇક્રો ઇરીગેશન ફંડની ફાળવણીને પણ બમણી કરીને દસ હજાર કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે અમે પાક લોનને બમણી કરી દીધી જે આ વર્ષે સોળ લાખ કરોડ રૂપિયા થઈ જશે હવે પશુપાલકોને માછલી પાલન સાથે જોડાયેલા આપણા ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળવાનો શરૂ થઈ ગયો છે અર્થાત અમારી સરકાર ખેડૂતોના હિતમાં દરેક સંભવ ડગલું ઉઠાવી રહી છે સતત એક પછી એક નવું પગલું ભરી રહી છે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે તેમની સામાજિક સ્થિતિ મજબૂત હોય તેના માટે પૂરી પ્રામાણિકતાથી કામ કરી રહી છે સાથીઓ ખેડૂતોની સ્થિતિને સુધારવાના આ મહાઅભિયાનમાં દેશમાં ત્રણ કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા હતા હેતુ એ હતો કે દેશના ખેડૂતોને ખાસ કરીને નાના ખેડૂતોને વધુ તાકાત મળે તેમને પોતાની ઉપજની સાચી કિંમત અને ઉપજ વેચવા માટે વધુમાં વધુ વિકલ્પ મળે વર્ષોથી આ માંગણી દેશના ખેડૂતો દેશના કૃષિ વિશેષજ્ઞો દેશના કૃષિ અર્થશાસ્ત્રી દેશના ખેડૂત સંગઠનો સતત કરી રહ્યા હતા પહેલા પણ અનેક સરકારોએ તેના પર મંથન પણ કર્યું હતું આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ મંથન થયું અને આ કાયદાઓ લાવવામાં આવ્યા દેશના ખૂણે ખૂણે કરોડો ખેડૂતોએ અનેક ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું સમર્થન કર્યું હું આજે તે બધાનો ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ કરવા માંગુ છું સાથીઓ અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે દેશના કૃષિ જગતના હિતમાં દેશના હિતમાં ગામ ગરીબોના ઉજ્જવળ ભવિષ્ય માટે પૂરી સત્યનિષ્ઠાથી ખેડૂતો પ્રત્યે પૂર્ણ સંપૂર્ણ ભાવથી શુભ આશયથી આ કાયદાઓ લાવી હતી પરંતુ આ પવિત્ર વાત પૂર્ણ રૂપથી શુદ્ધ ખેડૂતોના હિતની વાત અમે અમારા પ્રયાસો છતાં કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી ભલે ખેડૂતોનો એક વર્ગ જ વિરોધ કરી રહ્યો હતો છતાં પણ તે અમારા માટે મહત્વપૂર્ણ હતો કૃષિ અર્થશાસ્ત્રીઓએ વૈજ્ઞાનિકોએ પ્રગતિશીલ ખેડૂતોએ પણ તેમને કૃષિ કાયદાઓના મહત્વ સમજાવવા ભરપૂર પ્રયાસ પણ કર્યો અમે પૂરી વિનમ્રતા સાથે ખુલ્લા મનથી તેમને સમજાવતા રહ્યા અનેક માધ્યમોથી વ્યક્તિગત અને સામૂહિક વાતચીત પણ સતત થતી રહી અમે ખેડૂતોની વાતોને તેમના તર્કને સમજવામાં પણ કોઈ કસર બાકી નહોતી રાખી કાયદાઓની જે જોગવાઈઓ પર તેમના વાંધો હતો સરકાર તેમને બદલવા માટે પણ તૈયાર થઈ હતી બે વર્ષ સુધી અમે આ કાયદાઓને સસ્પેન્ડ કરવાનો પણ પ્રસ્તાવ રાખ્યો આ દરમિયાન આ વિષય માનનીય સર્વોચ્ચ ન્યાયાલય પાસે પણ ચાલ્યો ગયો આ બધી વાતો દેશ સામે છે આથી હું તેના વધુ વિસ્તારમાં નહીં જાઉં સાથીઓ હું આજે દેશવાસીઓ પાસે ક્ષમા માંગીને સાચા મનથી અને પવિત્ર હૃદયથી કહેવા માંગુ છું કે કદાચ અમારી તપસ્યામાં જ કોઈ ખામી રહી ગઈ હશે જેના કારણે દીવાના પ્રકાશ જેવું સત્ય સ્વયં ખેડૂતભાઈઓને અમે સમજાવી ન શક્યા આજે ગુરુનાનક દેવજીનું પવિત્ર પ્રકાશ પર્વ છે આ સમય કોઈને પણ દોષ આપવાનો નથી આજે હું તમને સમગ્ર દેશને એ જણાવવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા લેવાનો નિર્ણય કર્યો છે આ મહિનાના અંતમાં શરૂ થવા જઈ રહેલ સંસદ સત્રમાં અમે આ ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની સંવિધાનિક પ્રક્રિયા પૂરી કરી દઈશું સાથીઓ આજે મારા બધા આંદોલનકારી ખેડૂત સાથીઓને આગ્રહ કરું છું આજે ગુરુ પર્વનો પવિત્ર દિવસ છે હવે તમે પોતપોતાના ઘરે પાછા ફરો પોતાના ખેતરમાં પાછા ફરો પોતાના પરિવાર વચ્ચે પાછા ફરો આવો એક નવી શરૂઆત કરીએ નવેસરથી આગળ વધીએ સાથીઓ આજે જ સરકારે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા એક મહત્વનો નિર્ણય કર્યો છે શૂન્ય બજેટ ખેતી અર્થાત પ્રાકૃતિક ખેતીને આગળ વધારવા માટે દેશની વધતી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ક્રોપ પેટર્નને વૈજ્ઞાનિક રીતે બદલવા માટે એમએસપીને વધુ પ્રભાવી અને પારદર્શી બનાવવા માટે આવા બધા વિષયો પર ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરાશે આ સમિતિમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ હશે ખેડૂતો હશે કૃષિ વૈજ્ઞાનિકો હશે કૃષિ અર્થશાસ્ત્રીઓ પણ હશે સાથીઓ અમારી સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી રહી છે અને આગળ પણ કરતી રહેશે હું ગુરુ ગોવિંદસિંહજીની ભાવના સાથે પોતાની વાત સમાપ્ત કરીશ દેહ સિવા બીરૂમોહી ઈહ શુભ કર્મંતે કબહું ન ટરો હે દેવી મને એવું વરદાન આપો કે હું શુભ કર્મ કરવામાં ક્યારેય પાછળ ન હતું જે કર્યું તે ખેડૂતો માટે કર્યું જે કરી રહ્યો છું દેશ માટે કરી રહ્યો છું તમારા બધાના આશીર્વાદથી મેં મહેનત કરવામાં પહેલાં પણ કોઈ કમી રાખી નહોતી આજે હું આપને વિશ્વાસ અપાવું છું કે હવે આનાથી પણ વધુ મહેનત કરીશ જેથી તમારા સપના સાકાર થઈ શકે દેશના સપના સાકાર થઈ શકે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર